वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अमरेली में आपनु हार्दिक स्वागत है। आ वीडियो अंदर अपने व्याकरण नी अंदर लेखन रूटी और भाषा शुद्धि विषय माहिती मेळवी। लेखन रूटी भाषा शुद्धिना जे नियमों छे एमना उदाहरणों जोई अने ए मुद्दो जे आपणो ग्रामरनो छे ए आपणे शीख्या। આજે આ વિડીયોની અંદર આપણે ફરી પાછા ટેક્સ્ટબુક તરફ આગળ વધીશું। કાવ્ય 17 ભજન કરે તે જીતે, કવિ મકરંદ વજેશંકર દવે, કે જેમનો જન્મ ગોંડલની અંદર થયેલો છે, એમણે ખૂબ સરસ અહીંયા આ ભજનની અંદર વાત કરેલી છે। ભજન કરે તે જીતે રે મનવા, વજન કરે તે હારે। ઈશ્વરને કેવી રીતે પામી શકાય, તુલસી પત્રના એક નિસ્વાર્થ પ્રેમથી ઈશ્વરને પામી શકાય છે। જ્યારે ધન દોલત કે કોઈપણ આભૂષણોથી ઈશ્વરને પામી શકાતા નથી, એટલે માત્ર નિસ્વાર્થ પ્રેમથી ઈશ્વરને આપણે પામી શકીએ છીએ, ઈશ્વર સુધી પહોંચી શકીએ છીએ, એની સ્પષ્ટ વાત એમણે આ કવિની અંદર રજૂ કરેલી છે। મોટે ભાગે આપણે ઈશ્વરને લાલચ આપી અને મનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। ઘણીવાર તમે જુઓ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ નજીક આવે એટલે માનતાઓ શરૂ કરી દે, એ બજરંગબલી કે હનુમાનજી કે મોરે પરીક્ષાની અંદર 85% કે 90% આવશે તો હું તમને એક શ્રીફળ વધારી જઈશ, અથવા મારે 1% આવશે તો હું ચાલતા તમારા મંદિરે દર્શન કરવા આવીશ। એટલે એવી લોભ લાલચ આપી અને ખૂબ મોટી માંગણી અત્યારે આ કળયુગની અંદર લોકો ઈશ્વર પાસે કરી રહ્યા છે। પણ ઈશ્વર છે એ ધનનો ભૂખ્યો નથી, એ તો પ્રેમનો ભૂખ્યો છે। નિસ્વાર્થ પ્રેમથી તમે એને પામવાનો પ્રયત્ન કરો તો ચોક્કસ એ તમને મળે છે, એની વાત અહીંયા મકરંદ વજેશંકર દવેએ ખૂબ સરસ રીતે ઉદાહરણો દ્વારા સમજાવેલી છે। તુલસીપત્રથી તોડવાથી ઈશ્વર છે એ તોડી શકાતો નથી, બાકી તમે એનું વજન કરવાનો પ્રયત્ન કરો, એને લોભ લાલચ આપી એને મનાવવાનો પ્રયત્ન કરો તો એ માનતો નથી, એવી એક વાત અહીંયા બતાવેલી છે। ભજન છે એટલે તમે કદાચ ક્યાંય સાંભળ્યું હશે, એને ઘણી જગ્યાએ એ ભજન ગવાતું આપણે જોઈએ છે। ભજન કરે તે જીતે રે મનવા, વજન કરે તે હારે, તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો, આખી એની જે સ્પષ્ટ શૈલીમાં વાત કરેલી છે। પહેલાં આપણે કાવ્યને સાંભળીએ અને ત્યાર પછી આપણે કાવ્ય જે છે એ શીખીશું। બુક તમારી સાથે રાખજો, પેજ નંબર 89 ઉપર એ કાવ્ય તમને આપેલું છે। કાવ્ય 17 ભજન કરે તે જીતે સાંભળીએ આપણે પહેલાં। વજન કરે તે હારે રે મનવા, વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે જીતે
मांगवा भजन करे करो तो बने पवन पर पोतो आने हिमालय को है मनो तो मेरू मोतो आभार हरवा हरिवर ने आभार हरिवर ने मूलव वो शिरीते मनवा भजन करे मनवा भजन करे भजन करे ते हरे रे मनवा भजन करे ते भजन करे ते जीते मनवा भजन करे ते जीते मनवा भजन करे ते जीते आजीव तरने घाटे साच कोटना खाता पाड़ी एमा तू नहीं खाटे सहलिश तू सागर मोजे के सहलिश तू सागर मोजे के पढ़ो रही शपचीते मनवा भजन करे दे मनवा भजन करे दे भजन करे ते हारे रे मनवा भजन करे ते हारे रे मनवा भजन करे जीते मनवा भजन करे जीते मनवा भजन करे भजन मुखी ने बनवा अवलक तारा नीचे बैठो का यात्रा जवड़े करवा चौदह भुवन नो स्वामी आवे चौदह भुवन नो स्वामी आवे चपटी धूल निपीते चपटी धूल निपीते मनवा भजन करे ते
मनवा भजन करे भजन करे ते हारे रे मनवा भजन करे ते हारे रे मनवा भजन करे ते जीते मनवा भजन करे मनवा भजन करे मनवा भजन करे आ रीते कवि मकरंद वजयशंकर दवे जेमनो संज्ञा नामनु काव्यनु पुस्तक छे के जेमाथी आपणु आ काव्य लीधेलू छे भजन करे ते जीते रे मनवा वजन करे ते हारे जोईए आपणे काव्य कवि मकरंद वजयशंकर दवे जेमनो जन्म गोंडलनी अंदर थयेलो छे शब्दार्थ साथे लखवाना छे એટલે બુક પણ સાથે રાખજો તમારી કાવ્ય 17 ભજન કરે તે જીતે કાવ્યનો સાહિત્ય પ્રકાર ભજન છે કવિ મકરંદ દવે પહેલી જ પંક્તિમાં કવિએ કીધું જો વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે વજન કરે તે હારે રે મનવા મનવા એ શબ્દ એક લખજો માણસ મનવા એટલે માણસ વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે ઈશ્વરનો જે વજન કરે છે ઈશ્વરને લોભ લાલચ આપી અને જે જોખવાનો વજન કરવો એટલે જોખવું ત્રાજવામાં તો ઈશ્વરને જોખવાનો ઈશ્વરને મૂલવવાનો જે પ્રયત્ન કરે છે એની હંમેશા હાર થાય છે ભજન કરે તે જીતે ઈશ્વરને નિસ્વાર્થ પ્રેમથી ભજન કરવાથી એ માણસ જે છે એ ઈશ્વરને પામી શકે છે એની વાત અહીંયા આપણને કરેલી છે પછી એના ઉદાહરણો પણ કવિ આપ્યા છે જો તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપોટો તુલસી દળ એક શબ્દ લખજો તુલસીનું પર્ણ દલ એટલે પર્ણ તુલસીનું પાન તુલસી પર્ણ એટલે અહીંયા તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો તોલ કરવો એટલે વજન કરવો તોલ એટલે વજન તોળવું જોખવું એ બધા એના શબ્દો છે તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપોટો એકમાત્ર તુલસી પર્ણ તમે અર્પણ કરી અને ઈશ્વરને જોખવાનો એને મનાવવાનો પ્રયત્ન કરો તો એ ઈશ્વર છે એ પરપોટો બની જાય છે પાણીનો પરપોટો જે હોય તમે જુઓ તો એની અંદર કોઈ વજન ન હોય તુલસી દળથી એટલે તુલસીના પાંદડાથી પણ એ હલકું હોય એ ટૂંકમાં પરપોટાનું વજન થઈ શકતું નથી એટલે ઈશ્વરને તમે મૂલવવાનો પ્રયત્ન કરી અને તુલસી દળ અર્પણ કરી લોભ લાલચ રાખી અને ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરો તો એ તુલસી દળથી પણ હલકો એટલે કે પવનરૂપી પરપોટો બની જાય છે એટલે એને જોખી શકાતો નથી પછી આગળ જોવો કીધું અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો અને હિમાલય મૂકો હેમનો હેમ એટલે સોનું અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો મેરુ નામનો પર્વત છે એ લખવાની કાંઈ જરૂર નથી હિમાલય જેટલું સોનું અર્પણ કરી અને તમે ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરો તો ઈશ્વર છે હિમાલયથી પણ મોટા એવા મેરુ પર્વત જેવો વજનદાર બની જાય છે એટલે ઘણા તમે જુઓ તો ઈશ્વરને સોના ચાંદી અર્પણ કરી અને એમની
પામવાની, એમનો પ્રેમ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા હોય છે. ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં જોવો તો કરોડો રૂપિયાનું સોનાનું દાન આવતું હોય છે, સુવર્ણદાન. અને એ સુવર્ણદાન થકી તેઓ ઈશ્વરને પામવાના, ઈશ્વરના આશીર્વાદ મેળવવાના પ્રયત્ન કરતા હોય છે. એટલે કવિએ એ વાત કરી કે તમે હિમાલય જેટલું સોનું ઈશ્વરને અર્પણ કરો તો એ ઈશ્વર છે એ મેરુ કરતાં પણ મોટો પર્વત બની અને એ સોનાની તુચ્છતાને સ્પષ્ટ કરી દે છે. આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે, આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે. હરિવર એટલે ઈશ્વર. આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે. મૂલવવો એટલે એની કિંમત કરવી, મૂલ આંકવું. આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે. થોડી વારમાં એકદમ પવનરૂપી પરપોટો બની જાય તો ઘણી થોડી વારમાં એ મેરુ પર્વત કરતાં પણ વજનદાર બની જાય. તો થોડી વારમાં ભારે, થોડી વારમાં હળવો બનતો એવો આ ઈશ્વર, એનો તોલ કેવી રીતે કરવો, કેવી રીતે તમે એને પ્રાપ્ત કરી શકો, કેવી રીતે એમના આશીર્વાદ મેળવી શકો. તુલસી પત્ર ધરો તો પણ એ પવનરૂપી પરપોટો બની જાય છે, ને હિમાલય રૂપી સોનું તમે એને અર્પણ કરો તો મેરુ પર્વત કરતાં પણ વધારે વજનદાર બની જાય. એટલે ઈશ્વરને કોઈ રીતે મૂલવી શકાતો નથી. તમે ગમે એટલું લોભ લાલચ રાખીને એને અર્પણ કરો તો પણ એમને ઓછું જ પડે છે. વસ્તુ દ્વારા મૂલવવાના જે પ્રયત્ન કરનાર ભક્તો છે એના માટેની અહીંયા વાત કરેલી છે. એટલે ફરીવાર પાછી એ જ પંક્તિ, રે મનવા ભજન કરે તે જીતે. એટલે હે માણસ, અહીંયા જે ભજન કરે છે એની જીત થાય છે, એની આખી વાત જે છે એ અહીંયા રજૂ કરેલી છે. પછી આગળ પંક્તિમાં એ સમજાવે છે, એક ઘડી તને માંડ મળી છે આ જીવતરના ઘાટે. ઘડી એ શબ્દ એક લખજો, પળ સમય. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરના ઘાટે. એક પળરૂપી સમય આ મનુષ્યરૂપી જે અવતાર છે એ તને મળેલો છે, તો એ જીવન આપણને જે મનુષ્યરૂપી મળ્યું છે એમાં શું કરવું એની આખી વાત અહીંયા કરેલી છે. સાંચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. સાચા ખોટાના ખાતા પાડવા રહીશ તો એમાં તું ખાટીશ નહીં, ખાટવું. એટલે લાભ થવો. સાચા ખોટા, આ માણસ સાચો છે, આ ખોટું છે, એટલે ટૂંકમાં સાચું ખોટું કરવા રહીશ, સાચા ખોટાના ખાતા પડવામાં રહીશ તો એમાં તું કોઈ પણ પ્રકારે ખાટીશ નહીં, એટલે એમાં તને કોઈ લાભ થશે નહીં. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. સહેલીશ એટલે ફરીશ, ફરવું. ટૂંકમાં સહેલીશ એટલે ફરવું. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે દિવાલનો પાછળનો ભાગ. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. વિશાળ દરિયાની અંદર ફરવા તું જઈશ કે પછી પછી તે દિવાલની પાછળ તું પડ્યો રહીશ, ઘરની અંદર જ રહીશ કે ઘરની દિવાલની બહાર તું શાંતિથી બેસી રહીશ. કારણ કે આ દુનિયા વિશાળ છે, આ સાગર છે સંસારરૂપી સાગર, એમાં ફરી અને સાચા ખોટાની કિંમત કરવાની વાત જે છે એ કવિ અહીંયા બતાવી રહ્યા છે. રે મનવા ભજન કરે તે જીતે. એ માણસ, જે વ્યક્તિ સાચા હૃદયથી ભજન કરે એની જ હંમેશા જીત થાય છે અને એને જ હંમેશા ઈશ્વર પ્રાપ્ત થાય છે. નવલખ તારા
નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા, એટલે ઉપર પછી વાત કરી જો, આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા, આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા. ગજ એ શબ્દ કદાચ તમે સાંભળી છે, ગજ કાપડ માપવાની ધાતુની પટ્ટી, શબ્દ સમૂહ માટે એક શબ્દ. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, વરવા એટલે ખરાબ. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, આ માપવાની પટ્ટી છે, વજન છે, એ બધું તું મૂકી દે. ઈશ્વરને તોડવાનો, ઈશ્વરને માપવાનો જે પ્રયત્ન તું કરી રહ્યો છે એ બધો જ પ્રયત્ન તું મૂકી દે, અને સાચા હૃદયથી એનો પામવાનો પ્રયત્ન તું કર. ત્રાજવા લઈને તોડવા બેહીશ કે ગજ લઈને માપવા બેસીશ તો એ જે ઈશ્વર છે એનાથી મપાવાનો નથી. ગજથી માપી નહીં શકાય અને વજનથી, ત્રાજવાથી એને તોડી નહીં શકાય. ગમે એટલા પ્રયત્ન કરીશ પણ એ ઈશ્વર જે છે એને તું પ્રાપ્ત કરી શકીશ નહીં. એટલે હે મનવા, હે માણસ, તું ઈશ્વરનું ભજન કર, સાચા હૃદયથી ભજન કર, તો જ તું એને પામી શકીશ. બાકી માપવાના તોડવાના પ્રયત્ન બધા છે એ તારા વ્યર્થ છે. નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા, નવલખ તારાઓ એટલે ટૂંકમાં વિશાળ બ્રહ્માંડની નીચે બેઠેલા એવા ઈશ્વરને તું ક્યાં ત્રાજવે તોડવા જઈ શકે, ક્યાં શોધીશ તું. ઈશ્વર ક્યાં છે એ આપણને કોઈને ખબર નથી. આપણે બધા મંદિરોની અંદર જઈએ છીએ, ભાઈ ઈશ્વર કેવો છે એ કોઈ અત્યાર સુધી જોયો નથી. આપણે મૂર્તિ જોઈ અને મનમાં આકાર નક્કી કરી નાખીએ કે ઈશ્વર આવો છે, કૃષ્ણ ભગવાન આવા હતા, રામ આવા હતા, હનુમાનજી આવા હતા, પણ હકીકતમાં તો કોઈએ જોયા નથી અને જોવાના પણ નથી. પણ મનની અંદર એક મૂર્તિરૂપી આકાર નક્કી આપણે કરી અને એને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અહીંયા કીધું કે 14 ભુવનનો સ્વામી જે છે એ નવલખ તારાની નીચે બેઠો છે, તો એને તું ક્યાં ત્રાજવાથી તોડવા જઈશ, ક્યાં શોધીશ તું. એટલે જો પ્રશ્નાર્થ એને કર્યું, ક્યાં ત્રાજવડે તરવા, તું એને ત્રાજવાથી ક્યાં તોડવા જઈશ નવલખ તારાની નીચે બેઠેલા આ હરિને. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે, રે મનવા ભજન કરે તે જીતે. 14 ભુવનનો સ્વામી એવો આ ઈશ્વર છે એ માત્ર એક ચપટી ધૂળ રૂપી પ્રેમથી પ્રાપ્ત થાય છે. એને હિમાલય જેટલું સોનું અર્પણ કરવાથી એ પ્રાપ્ત થતો નથી, પણ એક ચપટી ધૂળ જે છે નિસ્વાર્થ રૂપી તમે એને અર્પણ કરો તો એ ઈશ્વર જે છે એને તમે પામી શકો છો. એટલે આ રીતે કવિ મકરંદ વજયશંકર દવે અહીંયા ઈશ્વરને પ્રેમથી રૂપી જે ભક્તિ છે, નિસ્વાર્થ રૂપી ભક્તિ છે, એનાથી પામવાની વાત જે છે અહીંયા સ્પષ્ટ રીતે બતાવેલી છે. સંજ્ઞા નામના કાવ્યની અંદરથી આપણો આ કાવ્ય જે છે એ લીધેલું છે. ખ્યાલ આવ્યો? આમ પંક્તિઓ તમે જુઓ તો તમને લાગે કે ક્યાંથી ક્યાં ઈશ્વરનું પહોંચાડ, પણ સીધી ને સરળ એક જ લીટીમાં વાત કરીએ તો સ્વાર્થરૂપી ભક્તિ કરતા નિઃસ્વાર્થરૂપી ભક્તિથી ઈશ્વરને પામી શકાય એની આખી વાત અહીંયા કાવ્યમાં કરેલી છે. સ્વાર્થરૂપી ભક્તિ એટલે તમે કોઈ લોભ લાલચ આપો, શ્રીફળ વધારવાની કે ચાલતા જવાની કે સોનું અર્પણ કરવાની કે ચાંદી અર્પણ કરવાની વાત કરી અને ઈશ્વર પાસે માંગણી કરો તો એ સ્વાર્થરૂપી ભક્તિ થઈ. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિઃસ્વાર્થરૂપી ભક્તિ એમને મંદિરમાં જઈ અને ઈશ્વરના ખબર અંતર પૂછો અને તમારી ખબર અંતર રાખવા માટે ઈશ્વરને પ્રાર્થના કરો તો એ નિસ્વાર્થરૂપી ભક્તિ થઈ. તો આ આખી વાત અહીંયા કાવ્યની અંદર સમજાવેલી છે. ખ્યાલ આવ્યો? પ્રશ્ન પણ સહેલા છે, કાવ્ય સહેલું છે, એટલે જુઓ સ્વાધ્યાયની અંદર નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. હરિને સી રીતે મૂલવી શકાય, હરિને સી રીતે મૂલવી શકાય, તો સાચા હૃદયથી
નિસ્વાર્થ રૂપી ભક્તિ કરવાથી હરિને મૂલવી શકાય, પામી શકાય. એટલે સાચા હૃદયથી નિસ્વાર્થ ભક્તિ દ્વારા હરિને મૂલવી શકાય. આ જવાબ આવશે. કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? કઈ ખાતાવહીની કીધી? સાચ ખોટની, સાચા ખોટાની ખાતાવહી નિભાવવાની કવિ ના પાડે છે. કારણ કે સાચો ને ખોટું ને એ બધું કરવામાં રહીશ તો ઈશ્વરને પામી શકીશ નહીં, એટલે એની ના પાડે છે કે ભાઈ ખાતાવહી તું રહેવા દે. એટલે કવિ સાચા ખોટાની ખાતાવહી નિભાવવાની ના કહે છે. 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય છે? છેલ્લી પંક્તિમાં કીધું, 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે. તો કેવી રીતે 14 ભુવનનો સ્વામી રાજી થાય? ચપટી ધૂળ રૂપી નિસ્વાર્થ ભક્તિ જે છે એનાથી 14 ભુવનનો સ્વામી રાજી થાય છે. ચપટી ધૂળ રૂપી નિસ્વાર્થ પ્રેમથી 14 ભુવનનો સ્વામી રાજી થાય છે. પછી નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે? તો ઈશ્વરનો વજન કરવાથી ઈશ્વરને પામી શકાતા નથી એના ઉદાહરણો આપ્યા છે. એ વાત લખવાની એમાં કે તમે તુલસી દળથી ઈશ્વરનો તોલ કરવાનો પ્રયત્ન કરો તો એ પવનરૂપી પરપોટો બની જાય છે, અને હિમાલય રૂપી સોનાનો હિમાલય જો અર્પણ કરો તો એ મેરુ પર્વત કરતાં પણ મોટો બની જાય છે. એટલે વજન કરવાથી ઈશ્વરને તમે પાપ પ્રાપ્ત કરી શકતા નથી, મૂલવી શકતા નથી. એટલે કવિ કહે છે કે વજન કરે તે હારે, વજન કરે એની હંમેશા હાર થાય છે. પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે, એ જે પંક્તિ છે એમાંથી આ પ્રશ્નનો જવાબ લખવાનો. પછી તે પડ્યા રહેનારને કવિ કહે છે કે તું અહીંયા પછી તે પડ્યો રહીશ અને ઈશ્વરને વજનથી મૂલવવાનો પ્રયત્ન કરીશ કે પછી વિશાળ સંસારરૂપી સાગરમાં ફરીશ અને નિસ્વાર્થ ભક્તિ કરીશ. આવા પ્રશ્ન પૂછી અને એને શું કરવું શું ન કરવું એની આખી માહિતી આપે છે. કવિ હાર જીત કોને ગણાવે છે? તો ઈશ્વરનો વજન કરનાર, ઈશ્વરને મૂલવનાર વ્યક્તિની હાર થાય છે, અને ખરા હૃદયથી જે ઈશ્વરની ભક્તિ કરે છે એની હંમેશા જીત થાય છે, એમ કવિ હાર જીતને અહીંયા બતાવેલી છે. ભજન કરે એ જીતે ગીતના આધારે ભક્તિનો મહિમાવર્ણો આખા કાવ્યની વાત એની અંદર લખવાની છે. પછી ભજન કરે એ જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો, તો આખા કાવ્યનો સાર એની અંદર લખવાનો છે. એ આપણે મુદ્દાસર પ્રશ્નો અહીંયા રૂબરૂ જ્યારે પ્રત્યક્ષ શિક્ષણની અંદર મળીશું ત્યારે એની ચર્ચા કરીશું. તો આ રીતે કાવ્ય 17 ભજન કરે તે જીતે કવિ મકરંદ વજયશંકર દવેનું આપણે જોયું. આશા રાખું કે કાવ્યમાં તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન પણ તમે જોઈ લેજો, તમારી રીતે પ્રયત્ન કરજો. ન આવડે તો બુકની અંદર લખજો, PDF સ્વરૂપે તમને મોકલવામાં આવશે. બીજા કોઈ પણ ડાઉટ હોય તો એ બુકની અંદર નોટ કરી રાખજો. ફરી પાછા જ્યારે આપણે મળી અને રિવિઝન કરીશું ત્યારે એ ડાઉટનું સોલ્યુશન કરીશું. આભાર.